लोक समस्या निदान केन्द्र आईडी कार्ड नो उपयोग करी पैसा नो तोड़ करती तोड़बाज महिलाए संस्थाना प्रमुख सामे संस्थानु आई कार्ड मेळवा माटे खोटी छे छेड़ती करी फरियाद करी हती। तेनी संस्थाना कार्यकर्ता बाबते सूरत पोलीस कमिश्नर ने आवेदन पत्र आपवा आव्या हता। लोक समस्या निदान केन्द्रना होद्देदारों शहर पोलीस कमिश्नर ने आवेदन पत्र आपी जणाव्युं के सहनाज शेख खाली 3 वर्षथी संस्थामां जोडायेलो हता अने संस्थाना कार्ड बतावी मसाज पार्लरो अने होटल जेवामां बतावी गैरकायदेसर हप्तानी उघराणी अंदरखानी करती हती, जे बाबते संस्था जे ते समये जाण करी हती नहीं। अने एक वर्ष पहला आठवा पोलीस स्टेशननी हदमां रहेता अने रिक्षा चलावता रफीज अजीब शेख ने घरे खाली करावा माटे रूपिया 80,000 लीधेला हता अने कीधुं हतुं के तारुं घर हुं खाली करावी देश। आ बाबते गरीब रिक्षा चालके अठवा पोलीस स्टेशनमां फरियाद करी हती। त्यारबाद आ फरियाद फाजादानार चौकीमां आवी हती। તે સમયે તપાસ પોલીસ ઇન્ચાર્જ ચૌહાણ કરતા હતા, તેથી તેમણે તાત્કાલિક સંસ્થાના પ્રમુખ સમદ શેખને જાણ કરી હતી। આ બાબતે સંસ્થાનું નામ ખરાબ નહીં થાય તે માટે પ્રમુખ સમદ શેખે તેઓને સમાધાન કરી ટુકડે ટુકડે રૂપિયાની ચૂકવણી કરાવી સમાધાન કરાવી દીધું હતું। ત્યારબાદ સામેવાળી તોડબાજ મહિલાને વોર્નિંગ આપેલી હતી કે સંસ્થાનું નામ આવું કરશે તો કાર્ડ જમા કરી કાયદેસરની પોલીસ ફરિયાદ તારી ઉપર કરવામાં આવશે। જે બાબતે મહિલા પોલીસ અધિકારી તાત્કાલિક સામેવાળા તોડબાજ મહિલા સહેનાજ પાસેથી સંસ્થાનું આઈ કાર્ડ જમા કરેલું હતું અને સંસ્થાના પ્રમુખ સમદ શેખને તમામ હકીકત જાણ કરી પોલીસ કરી હતી। આ ઘટના પછી સંસ્થા દ્વારા મહિલા પ્રમુખનું આઈ કાર્ડ જમા કરાવેલું હતું અને મહિલા પોલીસ અધિકારીઓ અને પીડિત મહિલાઓની 11,000 પરત કરાવ્યા। કાર્ડ જમા થઈ થતાં તોડબાજ મહિલાના ગોરખધંધા બંધ થઈ ગયા હતા। ત્યારબાદ તોડબાજ મહિલા વારંવાર સંસ્થાની ઓફિસ ઉપર જઈ આઈ કાર્ડની માંગણી કરતી હતી। આ બાબતે લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં પ્રમુખ સમદ શેખ કાર્ડ નહીં આપતા તોડબાજ મહિલાની છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી। તોડબાજ મહિલાઓએ છેડતીની ફરિયાદ સંસ્થાના પ્રમુખ સામે કરી હોવાને કારણે સંસ્થાના મહિલા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા હતા। સંસ્થાના પ્રમુખ દ્વારા આવી કોઈ પણ પ્રકારની હરકત કરવામાં આવી નથી અને પ્રમુખ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, બાદ મહિલા પાસેથી લઈ લેતા તેની ખોટી ફરિયાદ કરી છે। મારું નામ ગુજરાત મહિલા પ્રમુખ કાજલ પટેલ છે અને આજે અમે સીપી સાહેબને મળવા આવ્યા છે। અમારા જે પ્રમુખ સાહેબ છે સમદભાઈ શેખ, એમના ઉપર જે કમ્પ્લેન થઈ છે, જે કોસાળ આવાસની જે સેના શેખ કરીને છે એમ એ બેને કરી છે, એના માટે અમે અહીંયા ન્યાય માટે આવ્યા છે। છેડતીની કમ્પ્લેન કરી છે અને એ કમ્પ્લેન ખોટી છે તદ્દન, કારણ કે એમનો જે એમને એ 1-2 મહિના પહેલાં જે બેને છે ને કોઈ એવો બનાવ કરેલો જેના કારણે સાહેબે અમારા સાહેબે કાર્ડ લઈ લીધેલો, જો એ કાર્ડ માટે આ બધું ખોટા ખોટી અરજીઓ કરે છે અને ખોટી ખોટી છેડતીઓની ફરિયાદો કરે છે। હવે શું રજૂઆત લઈને પોલીસ કમિશનરને મળવા આવ્યા? અમે એ રજૂઆત લઈને આવ્યા છે કે અમારા જે પ્રમુખ સાહેબ છે તે આ ટાઈપના વ્યક્તિ નથી અને એ ખોટી રીતે કોઈ લેડીઝોને છેડતા નથી અને અમે એ રીતના હતે તો અમે નહીં આવતા અહીંયા, એ માટે અમે ન્યાય માટે અહીંયા આવ્યા છે।